સંવત 1880 ના શ્રાવણ સુદ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા અને અંગને વિશે સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને મસ્તકને ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી ને કંઠને વિશે પુષ્પના હાર વિરાજમાન હતા તથા કર્ણને ઉપર પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા તથા મસ્તક ઉપર પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલતા હવાજે આ સંસારને વિશે પોતાના કુટુંબીનો સંબંધ છે તે તો જેમ થોરનું ઝાડ હોય અથવા વડનું કે પીપળનું ડાળ હોય તે એક ઠેકાણેથી કાપીને બીજે ઠેકાણે રોપીએ તો ઉગીને ઝાડ થાય અને આંબો તથા લીમડો હોય ને તેને એકવાર કાપ્યો એટલે ફરીને ચોંટે નહીં તેમ કુટુંબી વિના બીજાનો જે સંબંધ છે તે તો આંબાના ઝાડ જેવો છે તે એકવાર કાપ્યો એટલે ફરીને ચોંટે નહીં અને કુટુંબીનો સંબંધ છે તે તો થોરના ને વડના ઝાડ જેવો છે તે કાપી નાખ્યો હોય તો પણ ધરતીમાં પડ્યો પડ્યો પણ પાલવ્યા વિના રહે નહીં માટે એ કુટુંબીનો સંબંધ તો ટળે જો સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ થકી નોખો એવો જે આ દેહને વિશે જીવાત્મા તેને પોતાનું રૂપ જાણીને તેને વિશે ભગવાનની મૂર્તિને ધારીને ને જાતિ વર્ણ આશ્રમ તેના માનને મૂકીને કેવળ ભગવાનના સ્મરણને વિશે તત્પર થાય તો કુટુંબીનો સંબંધ ચોખ્ખો ટળે તે વિના બીજો ઉપાય કોઈ નથી અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મ સ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન ધ્યાન કીર્તન અને કથાદિક એ જ છે એણે કરીને જ એ જીવ છે તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે અને આત્મનિષ્ઠા વૈરાગ્ય ને ધર્મ તે તો ભગવાનની ભક્તિના સહાયરૂપ ઉપકરણ છે પણ ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તર્યાનું સાધન નથી અને જો અતિશય ધર્મ આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય ને એકલી ભગવાનની ભક્તિ હોય તો પણ એ જીવનું કલ્યાણ થાય ને માયાને તરે એટલો ધર્માદિક થકી ભક્તિને વિશે વિશેષ છે તો પણ ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભક્તિને વિશે કોઈ વિઘ્ન થતું નથી અને જો ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશ કાળાદિકે કરીને ભક્તિને વિશે વિઘ્ન જરૂર થાય છે તે માટે ધર્માદિક અંગે સહિત ભક્તિ કરવી અને એવી રીતે ભક્તિને કરતો જે ભક્ત તેને પણ જો ભૂંડા દેશ કાળ ક્રિયા ને સંગ છે તેને વિશે પ્રવર્તાય તો ભગવાનનો ભક્ત હોય તેનું પણ અંતર ડોળાઈ જાય ને તેના સ્વભાવનો ઠા ન રહે માટે ભૂંડો દેશ ભૂંડો કાળ ભૂંડી ક્રિયા અને ભૂંડો સંગ તેનો ત્યાગ કરીને રૂડો દેશ રૂડો કાળ રૂડો સંગ રૂડી ક્રિયા તેને વિશે સદા પ્રવર્તવું
પણ ભૂંડા દેશાદિકનો સંગ કરવો જ નહીં. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 32મું થયું.